જામનગર મહાનગર પાલિકાના વોર્ડ નંબર 1ના વિસ્તારમાં ગટરનું પાણી નળ વાટે આવે છે તેવી ફરિયાદને લઈ વિપક્ષના કોર્પોરેટરોએ જનતા રેડ કરી હતી. લોકોના આરોગ્યને હાનિકારક પાણી વિતરણ બંધ કરવાની માંગ વિપક્ષી નેતાએ કરી છે. જામનગરના વોર્ડ નંબર 1ના વિસ્તારમાં રહેતા લોકોને અશુદ્ધ અને ગંદુ વાસ મારતું પાણી નળમાં આપવામાં આવે છે તેવી ફરિયાદ બબ્બે મહિનાથી લોકો કરતા હતા, ત્યારે આજે વિપક્ષના નેતા અને કોર્પોરેટરોએ સ્થળની મુલાકાત લીધી હતી ત્યારે નળમાંથી ખૂબ જ વાસ આવતી હોય તેવું પાણી આવતું હતું. આ ગંદુ પાણી જોઈ વિપક્ષી નેતા અને કોર્પોરેટરો ચોંકી ઉઠ્યા હતા. આ પાણી જેના ઘરે આવતું હતું તે મહિલાએ જણાવ્યું હતું કે બબ્બે વખત અરજી કરી પણ કોઈ જોવા આવતું નથી, તો વિપક્ષના નેતાઓએ તો આરોગ્યને હાનિકારક પાણી બંધ કરવાની પણ માગણી કરી છે. વોર્ડ નંબર 1માં પીવાના પાણીની પાઇપલાઇનમાં ગટરનું પાણી આવે છે તેવી ફરિયાદ મળી હતી. આજે ધરારનગર વિસ્તારમાં નળમાં ખૂબ વાસ મારતું પાણી આવતું હોવું જોયેલ છે. તે પાણી કેવી રીતે આવે છે તેની તપાસ યુદ્ધના ધોરણે કરીશું, તાકીદે લોકોએ શુદ્ધ અને પીવાનું પાણી મળી રહે તેવા પગલાં લેવાની પણ ખાતરી અધિકારીઓએ આપી છે. વોર્ડ નંબર 1ના વિસ્તારોમાં પછાત લોકો વસે છે. ગટરમાં પીવાના પાણી સાથે ભળતું આવું ગંદુ પાણી જો બંધ નહીં થાય તો ઘરે ઘરે માંદણીના ખાટલા હશે તે નક્કી છે. બેડી વિસ્તારના અંદર આશરે 200-250 એવા ઘર છે કે 2-3 મહિના ઉપરથી અહીંયા પીવાનું લોકોને પાણી પણ નથી મળતું, અને જામનગર શહેરના અંદર જામનગર શહેર એક આ બીમારું શહેર તરીકે પલટાય એવી સ્થિતિ આપણી નજર સમક્ષ છે. અહીંયા ઘરોઘર બીમારીના ખાટલા છે, આરોગ્ય ઉપર ખતરું છે, અને અધિકારીને બોલાવી રોજકામ કરાવી અને આપણી નજર સમક્ષ છે કે બધી જગ્યા ઉપર આજે પાણીનો વારો નથી, છતાંય ગટરનો પાણી અહીંયા આવે છે, અને રોજકામ કરાવીને આ પ્રશ્નનો તાત્કાલિક નિકાલ થાય. ને તમારા થકી પ્રેસ મીડિયા મારફત અમે મેયરશ્રીને એવું કહેવા માંગીએ છીએ કે ઓફિસના એસી વાળીને ગાડીના બહાર નીકળો તો જામનગર શહેરની જમીનની હકીકત તમને ખબર પડે. મેયરશ્રીનું જનરલ બોર્ડના અંદર કાસમભાઈ ખફીએ જ્યારે એને રજૂઆત કરી ત્યારે એનું સ્ટેટમેન્ટ એવું હતું કે જામનગર શહેરમાં ક્યાંય પણ પાણીની તકલીફ નથી, બધી જગ્યા ઉપર શુદ્ધ ચોખ્ખું અને સાફ પાણી અને નિયમિત પાણી આવે છે. તો આ આપણી નજર સામે છે, લોકોને 2 કે 2.5 મહિનાથી અહીં પાણી નથી મળ્યું અને અહીંયા લોકો હિજરત કરે એવી સ્થિતિ છે. માટે તાત્કાલિક ધોરણે આ પ્રશ્નનો નિકાલ થાય, અધિકારીને બોલાવી અમે સાઈડ ઉપર રોજકામ કરીને અમે જે રીતે વિરોધ પક્ષે જાહેર કર્યું હતું કે ફ્લાઇંગ સ્કોડની રચના કરીને જામનગર શહેરમાં જ્યાં પણ નિયમિત પાણી ના આવતું હોય, સાફ પાણી ના આવતું હોય, ચોખ્ખું પાણી ના આવતું હોય, એના માટે અમારી ટીમ સક્રિય છે ને એ કામ કરી રહી છે, ને એના માટે અમે સક્રિય જ રહેશે. જે કોઈ જગ્યાએ જામનગર શહેરમાં આવું પ્રશ્ન હોય તો અમને મેસેજ દઈએ અને અમારી ઓફિસનો સંપર્ક કરે, જેથી કરીને અમે અધિકારીને સાઈડ ઉપર બોલાવી અને એ પ્રશ્નનો નિકાલ કરીએ. સાવ ગટરનું ગંધાય છે ને અમારા છોકરા એવા બીમાર થઈ ગયા છે, 2 મહિનાથી આ છોકરાની દવા ચાલુ છે. અમે કેટલી અરજી કરી તો માન આજે આવ્યા અમારા જોવા પાણી આવે 24 કલાક ચાલુ જ રહે છે. પાણી આવે ને તો જરાક વાર આમ બે મિક્સ થઈ જાય ને પાછો વળી પાણી વર્યો જાય ને તો પાછો ચાલુ થઈ જાય ગટરનું પાણી. ગટરનું જ પાણી આવે, ખાલી પાણીનો વારો હોય ને ત્યારે ઓલો 2 મિક્સમાં આવે પાણી, પછી પાછો વળી ચાલુ થઈ જાય ગટરનું. આ વિસ્તારમાં ગટરનું પાણી આવે છે, ગઈકાલે જ આ ઝૂંપડી દેખાય ત્યાં બંધ કરાયું છે, અને જનરલી બંધ થયા પછી ગટરનું પાઇપમાં પાણી હોય ને એક વાર સુધી આવે, હવે આવતીકાલે વારો આવશે ત્યારે સાચું ચેક થાય. અને ઓલી ફરિયાદ રહી તો પ્રથમ દિવસ ઓનલાઈન એન્યુઅલ થઈને પ્રથમવાર જ મેળી છે, એ પણ અમે બંધ કરી દઈશું. તણતોડ મહેનત કરી